રાજ્યમાં ગઈ 25 માર્ચથી શરૂ થયેલા લોકડાઉનના કારણે બંધ રહેલા વેપાર રોજગાર પુનઃ ધબકતા કરવા કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ આજે રાજ્યની વિજયભાઈ રૂપાણીની સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. તે મુજબ આવતીકાલથી ઠંડા પીણા, પાન મસાલા, હેર કટિંગ સલૂન જેવા મર્યાદિત પ્રકારના ધંધાઓ સિવાય તમામ પ્રકારના ધંધાઓ કેન્દ્રએ જારી કરેલા કોરોનાના નિયમો જાળવવાની શરતે શરૂ કરી શકાશે. મહામારીથી દબ થઈ ગયેલા ધંધા રોજગારને ફરીથી ધબકતા કરવા સરકારનો આ નિર્ણય મહત્વનો સાબિત થશે. ગુજરાતના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોને લાગુ પડતો આ નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પત્રકારો સમક્ષ જાહેર કર્યા મુજબ મોલ અને કોમ્પ્લેક્સ સિવાયની સરકારે જાહેર કરેલી તમામ પ્રકારના ધંધાઓની દુકાનો આવતીકાલથી રાબેદા મુજબ સરકારની ગાઈડલાઈન મુજબ શરૂ કરી શકાશે. દુકાનદારે ઘરેથી દુકાને જવા આવવા માટે અલગ પાસ કઢાવવાની જરૂર નથી, તેનો ગુમાસ્તા ધારાનો પુરાવો ગણાશે. ધંધો ચાલુ કરવા માટે અન્ય કોઈ કચેરીની મંજૂરી લેવાની રહેશે નહીં. આઈટી અને આઈઆઈટી સાથે સંકળાયેલા વ્યવસાય કોરોનાની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારની બહાર હોય તો તે શરૂ કરવા મંજૂરી અપાઈ છે. રાજ્યમાં લોકડાઉન વખતથી જ કરિયાણા, દૂધ, શાકભાજી અને મેડિકલ વગેરે ચાલુ રાખવાની છૂટ અપાયેલી હતી. થોડા દિવસ પહેલા મહાનગરો સિવાયના વિસ્તારોમાં ઉદ્યોગો ચાલુ કરવા માટે છૂટ આપવામાં આવી હતી. આજે રાજ્ય સરકારે ઠંડા પીણા, પાન મસાલા, હેર કટિંગ અને અમુક ધંધાઓને બાદ કરતાં બાકીના તમામ ધંધાઓ માટે મોલ અને કોમ્પ્લેક્સ સિવાયની દુકાનો શરૂ કરવા છૂટ આપી છે. રેડ ઝોનમાં કોઈ કામકાજ થઈ શકશે નહીં. નાના મોટા દુકાનદારોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે અને માસ્ક અને મર્યાદિત સ્ટાફનો નિયમ પણ પાળવો પડશે. લગભગ એક મહિના પછી કાલે મોટાભાગના ધંધાઓ શરૂ થશે. કાલે રવિવાર હોવાથી બજારો સોમવારથી ધમધમતી દેખાશે. આવતીકાલથી કઈ કઈ દુકાનો ખુલ્લી રહેશે અને કઈ કઈ દુકાનો બંધ રહેશે તેની ઉપર નજર કરીએ. ચશ્માની દુકાનો, કરિયાણાની દુકાન, ગેરેજ, એસી રિપેરિંગ, ખાનગી ડેરી, ઇલેક્ટ્રિશિયન, મોબાઈલ રિચાર્જની દુકાનો, સ્ટેશનરીની દુકાનો, પંચરની દુકાનો, ઇલેક્ટ્રિકની દુકાનો ખુલ્લી રહેશે. જ્યારે ફૂલની દુકાનો, સોનીની દુકાનો, ટ્રાવેલ્સની ઓફિસો, ગિફ્ટ આર્ટિકલ્સ, ફોટો સ્ટુડિયો, હાર્ડવેર, કટલરીની દુકાનો, રિક્ષાઓ, પગરખા, પાનના ગલ્લા, આઈસ્ક્રીમ પાર્લરો, નાસ્તા ફરસાણની દુકાનો, ઠંડા પીણાની દુકાનો, ચાની હોટલો, રેસ્ટોરન્ટ, હેર સલૂન બંધ રહેશે.